અટવા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ન્યૂ સિટીલાઇટ ખાતે શ્યામલીલા એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય નરેશ નરસોત્તમભાઈ બોથરા ગતરોજ પોતાની મોપેડ લઈને મજુરા ગેટ પાસે દયાળજી આશ્રમના બસ સ્ટોપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ઈસમોએ તેમની મોપેડને પોતાની બાઇક વડે ટક્કર મારી અને એક્ટિવા ચલાવવા બાબતે બોલાચાલી કરી વાતને વાતમાં બંને ઈસમોએ નરેશભાઈની નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1.60 લાખની ચોરી કરી લીધી હતી જો કે નાણાંને લઈને તેઓ નાસી છૂટ્યા હતા થોડા સમય બાદ નાણાં ગાયબ હોવાની જાણ થતા તાત્કાલિક જ અઠવાડ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી અઠવા પોલીસે ફરિયાદ લઈ બંને ચોર ઈસમોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ચોરી લૂંટફાટ સ્નેચિંગના બનાવો વધવા પામ્યા છે ત્યારે આ કેસ દ્વારા વધુ એક ગુનાનો વધારો થયો છે બ્યુરો રિપોર્ટ સુરત